રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકો બનાસકાંઠામાં. કુપોષણનું કલંક દૂર કરવા સરકારની અનેક યોજનાઓ. કુપોષણ દૂર કરવા કરોડોનો ખર્ચ પાણીમાં. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો દૂધ સંજીવની યોજના, પાલક માતા પિતા યોજના, પોષણક્ષમ આહાર યોજના જેવી અનેક યોજનાઓ જિલ્લામાં કુપોષિત બાળકોને કુપોષણથી મુક્ત કરવા માટે ચાલી રહી છે. પરંતુ આટલી બધી યોજનાઓથી કુપોષિત બાળકોની સંખ્યા ઘટવાની જગ્યાએ વધી રહી છે. સ્થાનિક આગેવાનો અને લોકોનું માનીએ તો સરકારની યોજનાઓ અનેક છે, પરંતુ તે યોજનાઓ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી નથી, જેના માટે કુપોષણના કલંકને દૂર કરવા માટેની અનેક યોજનાઓ છે પણ તેની અમલવારી નથી થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સરકાર તંતોડ મહેનત કરે છે, છતાં એનો જે રેશિયો છે, જે રીતે જે પહોંચવો જોઈએ એ પહોંચતો નથી, જેના કારણે આજે કુપોષિતનો આંકડો જે બનાસકાંઠામાં વધી રહ્યો છે. અને જો આના જ પરિસ્થિતિ રહી તો હજી પણ આંકડો વધશે. સરકારે આ બાબતે ગંભીરતા દાખવી અને એમની યોજના સ્ટેપ બાય સ્ટેપ કુપોષિત બાળકો સુધી, છેવાડાના માનવીના બાળકો સુધી પહોંચે એ રીતનો પ્રયાસ કરવો જોઈએ. આંગણવાડીની બહેનો આટલા ઓછા વેતનમાં પણ આટલી રાત દિવસ મહેનત કરતી હોય છે અને કુપોષણ દૂર કરવાના સતત એમના પ્રયત્નો છે, પણ સરકાર જો આ બાબતે વધારે આ યોજનામાં વધારે ધ્યાન આપે, આ બાબતે સારું એવું ખોરાક આપે તો કદાચ થઈ શકે. બનાસકાંઠામાં જે બાળકો કુપોષિત છે તેના આંકડા પર નજર કરીએ તો 6 માસથી 3 વર્ષ સુધીના અતિ કુપોષિત બાળકોની સંખ્યા 9,506 છે. 6 માસથી 3 વર્ષ સુધીના કુપોષિત બાળકોની સંખ્યા 3,604 છે. 3 વર્ષથી 6 વર્ષ સુધીના અતિ કુપોષિત બાળકોની સંખ્યા 7,848 છે, જ્યારે 3 વર્ષથી 6 વર્ષ સુધીના અતિ કુપોષિત બાળકોની સંખ્યા 1,995 છે. તો જિલ્લામાં કુપોષિત બાળકો પર થતો ખર્ચ 31,45,00,000થી વધુ હોવાનું સામે આવ્યું છે. આ આંકડાઓ જ એ વાતની ચાડી ખાય છે કે રાજ્યમાં કુપોષણનું સ્તર કેટલું છે. પણ બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારી કહી રહ્યા છે કે તેઓ કુપોષણનું સ્તર ઘટાડવા સતત પ્રયત્નશીલ છે. આંગણવાડીની જે બહેનો છે અને કાર્યકરો છે એની પણ અમે CDPO અને જિલ્લા કક્ષાની મિટિંગોમાં ખૂબ અભ્યાસ ડીપથી કરાવ્યું છે. કેટલા બાળકો છે, કેટલા સમયથી છે અને બધાને ટાર્ગેટ આપવામાં આવ્યું છે કે બધા બાળકોને એ કુપોષણમાંથી દૂર કરે. એની સાથે આરોગ્ય તંત્ર પણ કામે લગાડ્યું છે. જે બાળકોને કોઈ મેડિકલ કન્ડિશન છે એની ચિંતા પણ આરોગ્ય વિભાગ કરી રહ્યા છે. મેડિકલ કેમ્પ કરીને ડૉક્ટર્સ અને સાથે સાથે RBSKની જે ટીમો છે, જે મોબાઈલ અમારી ટીમો છે, એ પણ ફિલ્ડમાં જઈને આ વિશે કામગીરી કરી રહી છે. સગર્ભા માતા અને કુપોષિત બાળકો માટે સરકારની અનેક યોજનાઓ તો છે, પરંતુ આ યોજનાઓ છેવાડાના માનવી સુધી નથી પહોંચતી. કુલદીપ પરમાર, TV9, બનાસકાંઠા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.